નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પરથી પ્રસારિત થતા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, હાલના સ્ટ્રેસ ભરી લાઈફની અંદર, ભાગદોડવાળી લાઈફની અંદર બધા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના માટે સમય આપતા નથી હોતા, તેમજ લોકોને પોતાના માટે સમય મળતો નથી હોતો, ત્યારે આવી લાઈફસ્ટાઈલની અંદર હાર્ટ ડિસીઝ ઘણા બધા વધી રહ્યા છે. આપણે ત્યાં જોઈએ તો નાની ઉંમરના જે યંગસ્ટર્સ લોકો છે એ લોકોને પણ હાર્ટ એટેકના ચાન્સીસ અત્યારે વધી રહ્યા છે. ત્યારે ખાસ એને જ લઈને આ મુદ્દા ઉપર વધારે વાતચીત કરવા માટે આજે અબ તકના સ્ટુડિયોમાં આપણી સાથે ત્રણ ડૉક્ટરો છે, જેમાંના ડૉક્ટર સમિત પાઠક, ડૉક્ટર જયદીપ રામાણી તેમજ ડૉક્ટર મનીષ હિન્દુ છે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે. તો સૌથી પહેલે તો મેં આપ સબ લોગો કા હમારે કાર્યક્રમમાં સ્વાગત કરતી હું. સબસે પહેલે સર, મેં આપકો યે ક્વેશ્ચન પૂછના ચાહુંગી કે હમારી જો લાઈફસ્ટાઈલ હૈ વો બહુત હાર્ડ હૈ, સબ લોગ કિસી ના કિસી ભાગદોડ મેં પડે રહેતે હૈ, તો ઉસકે રિગાર્ડિંગ હમ બાત કરે તો હાર્ટ કે રિગાર્ડિંગ કોન કોન સી બીમારિયાં હોતી હૈ? આજકલ કે લાઈફસ્ટાઈલ કે હિસાબ સે સ્ટ્રેસ બહોત ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હૈ હાર્ટ કી બીમારિયોં મેં. સ્ટ્રેસ યંગસ્ટર્સ સે સ્કૂલ ગોઈંગ એજ સે ચાલુ હોતા હૈ, યંગસ્ટર્સ મેં સબસે જ્યાદા દેખા જાતા હૈ, ઓર સારે નોકરી પેશે વાલે લોગો મેં, બિઝનેસમેન મેં, નોકરી પૈસે કે લીએ યા પ્રોગ્રેસ કે લીએ સ્ટ્રેસ બહોત બઢ ગયા હૈ લાઈફસ્ટાઈલ મેં. ઉસકી વજહ સે જો હમ બોલતે હૈ કોરોનરી આર્ટરી ડિઝીઝ, જો હાર્ટ મેં જો વેસલ્સ હોતી હૈ ઉનમેં બ્લોકેજ દેખા જાના, જિસકી વજહ સે હાર્ટ અટેક હોતા હૈ, ઇસકા રેટ બહોત બઢ ગયા હૈ. એકચુઅલી એસા પ્રેડિક્ટ કિયા ગયા હૈ કે આને વાલે કુછ સાલો મેં ઇન્ડિયા વર્લ્ડ મેં કોરોનરી આર્ટરી ડિઝીઝ કા કેપિટલ કહેલાયેગા, મતલબ પૂરી દુનિયા મેં સબસે જ્યાદા પેશન્ટ્સ કોરોનરી આર્ટરી ડિઝીઝ કે જો હાર્ટ અટેક કે પેશન્ટ્સ હૈ વો ઉસકી રાજધાની ઇન્ડિયા બનને વાલી હૈ. તો સ્ટ્રેસ બહોત ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હૈ. અચ્છા સર, તમને હું એ પૂછવા માગીશ કે ખાસ તો આપણે ત્યાં ટેકનોલોજીની વાત કરીએ તો અત્યારે મેડિકલ ક્ષેત્રે પણ ટેકનોલોજી ઘણી બધી આગળ છે, તો હાર્ટને લઈને કઈ કઈ નવી ટેકનોલોજી આવેલી છે? અત્યાર સુધી આપણે વાત કરીએ તો હાર્ટ ટેસ્ટ માટે આપણે એન્જિયોપ્લાસ્ટ આપણે કરીએ બરાબર, એન્જિયોગ્રાફી કે એ હોય છે, એ સિવાય બીજા કયા કયા ટેસ્ટ છે અને બીજી કઈ નવી ટેકનોલોજી આવેલી છે? અગર ખાલી હાર્ટની વાત કરીએ આપણે તો છેલ્લા 10 વર્ષમાં જેમ જેમ હૃદય રોગીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે એમ ટેકનોલોજી પણ ઘણી એડવાન્સ બની છે. 2 વસ્તુ છે, એક તો કાર્ડિયોલોજી પોર્શન અને બીજું છે કાર્ડિયક સર્જરી પોર્શન. કાર્ડિયોલોજીમાં જેમ કે અત્યારે સ્ટેન્ટની ક્વોલિટી, બીજી બધી ટેકનિકમાં ઘણો બધો સુધારો થયો છે. અગર કાર્ડિયક સર્જરીની વાત કરીએ તો પહેલાં જેમ કે કન્વેન્શનલ સર્જરી હતી, કન્વેન્શનલ સર્જરી એટલે કે મતલબ કે છાતી ખોલીને જ તમારે કોઈ પણ ઓપરેશન કરવું પડે, જેમ કે વાલ બદલવો પડે, વાલ રિપેર હોય, હાર્ટમાં કોઈ કાણું હોય, હોલ હોય એ બંધ કરવાનું હોય, આ પછી બાયપાસ કરવું પડે હૃદયની નળીઓનું. પણ અત્યારે છેલ્લા 8 વર્ષમાં ટેકનોલોજી એટલી બધી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે કે હવે છાતી ખોલવાની જરૂર નથી પડતી, માત્ર છાતીના બંને બાજુમાં બાજુના કોઈ પણ એક ભાગમાંથી રોગ પ્રમાણે આપણે 3 કે 4 સેન્ટીમીટરના ચેકામાં સેમ ઓપરેશન કરી શકાય અને સેમ રીતનું રિઝલ્ટ એ પ્રકારની સર્જરીમાં આપણે પ્રોવાઈડ કરી શકીએ. અચ્છા સર, મેં આપકો ક્વેશ્ચન પૂછના ચાહુંગી કે હમ બાત કરે તો વોકાટ હોસ્પિટલ મેં યે જો મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયક સર્જરી વો જો શરૂ હોને જા રહી હૈ વો ક્યા હૈ? જી દેખિએ, જૈસે ડોક્ટર જયદીપ ને અભી બતાયા કે કન્વેન્શનલ યાની અભી તક જો હાર્ટ કે ઓપરેશન્સ હુઆ કરતે થે વો સભી મેં યે જો હમારે બીચ કી હડ્ડી હોતી હૈ છાતી કી, જિસકો હમ બ્રેસ્ટ બોન કહેતે હૈ, ઉસકો બીચ મેં સે કાટ કર પૂરી છાતી કો 4 થી 5 ઘંટે ખોલ કર ખુલા રખ કર ઉસ પે ઓપરેશન કિયા જાતા થા. ઇસકે બહોત સારે કોમ્પ્લિકેશન્સ હોને કે ચાન્સીસ રહેતે થે, જૈસે બોન કા યાની હડ્ડી કા ફિર સે ના જુડના, જ્યાદા દિનો તક પેશન્ટ કો હોસ્પિટલ મેં રહેના પડતા થા, આઈસીયુ મેં કમ સે કમ 4 થી 5 દિન રહેના પડતા થા. મગર અબ ક્યુંકિ નઈ ટેકનિક આ ગઈ હૈ જિસકો હમ મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયક સર્જરી કહેતે હૈ, સેમ ઓપરેશન જૈસે ડોક્ટર સાહેબ ને બતાયા કે સેમ ઓપરેશન ઇસ હડ્ડી કો ના કાટ કર દો પસલીઓ કી દો હડ્ડી કે બીચ મેં સે યાની કિસી ભી હડ્ડી કો ફ્રેક્ચર ના કરકે ઉસમેં સે સેમ ઓપરેશન કમ્પ્લીટ કિયા જાતા હૈ. વૈસા હી ઓપરેશન હોને કે વજહ સે ઉસકે રિઝલ્ટ્સ જ્યાદા બહેતર હૈ, પેશન્ટ કો જ્યાદા દિનો તક આઈસીયુ મેં રહેને કી જરૂરત નહીં પડતી હૈ, પેશન્ટ હોસ્પિટલ સે હી તીસરે યા ચોથે દિન ઘર જા સકતા હૈ, યાની કમ્પ્લીટ રિકવરી જો હૈ પેશન્ટ કી વો જો પહેલે મહિનો મહિને લગા કરતે થે અબ કુછ દિનો મેં હી હો જાતી હૈ. અચ્છા સર, હમ બાત કરે તો યે જો સર્જરી હોતી હૈ તો વો કિતની મહેંગી હોતી હૈ?
जी नहीं, बिल्कुल महंगी नहीं है। कन्वेंशनल सर्जरी और मिनिमली इन्वेजिव सर्जरी का कॉस्ट एक ही है। हमें कुछ स्पेशलाइज्ड अलग से इंस्ट्रूमेंट्स यूज करने पड़ते हैं इस ऑपरेशन में, पर उसके वजह से कॉस्ट इंक्रीज नहीं हुआ है। इसका एडवांटेज पेशेंट को और मिलता है कि जितने ज़्यादा दिन पेशेंट पहले हॉस्पिटल में रहते थे वो अब दिन कम हो गए हैं। उनका जो छुट्टी लेने की ज़रूरत पड़ती थी ऑफिस से, काम से, वो भी अब कम हो गया है। उसकी वजह से ओवरऑल पेशेंट के लिए कॉस्ट बहुत ही एक इम्पॉर्टेंट फैक्टर जो होता है, वो उसके लिए ये मिनिमली इन्वेसिव कार्डियक सर्जरी बहुत एडवांटेजेस। Okay, सर तुमने पूछो मांगी इसके આપણે તેમ કહેવાય ને કે હૃદય ધબકતું રહે તો જીવન ધબકતું રહે, તો હૃદય ધબકતું રહે એના માટે આપણે શું કરવું જોઈએ કે એટેક ના આવે, એના માટે આપણી લાઇફસ્ટાઇલ કયા ટાઈપની હોવી જોઈએ તમારા મતે? તો હૃદય હાર્ટ એટેક અટકાવવા માટેના ઘણા બધા ફેક્ટર્સ છે, ખાસ કરીને એના માટે જે જવાબદાર ફેક્ટર્સની વાત કરીએ, જેમ કે સાહેબે કીધું એ પ્રમાણે કેટલા ફેક્ટર હોય કે જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર હોય અને કેટલાક ફેક્ટર છે નોન મોડિફાયેબલ। નોન મોડિફાયેબલ મતલબ કે આપણે ગમે તે કરી લઈએ પણ એને આપણે ચેન્જ ન કરી શકીએ, જેમ કે આપણે ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી હોય કાર્ડિયક ડિસીઝની યા કોઈ જીનેટિક ફેક્ટર હોય જે આપણા હાથમાં નથી હોતું। બટ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર જે આજના યુગમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, એટલીસ્ટ 45 મિનિટ, 30-45 મિનિટ જોગિંગ કરવું, લાઇટ એક્સરસાઇઝ કરવી અઠવાડિયામાં 4-5 દિવસ। બીજી વસ્તુ કે આપણું જે જનરલ યંગ કલ્ચર છે એ બહુ વધારે ને વધારે જંક ફૂડ તરફ વધી રહ્યું છે, તો એ જંક ફૂડને બંધ કરીને જે ફ્રૂટ છે, ગ્રીન લીફી વેજીટેબલ મતલબ કે લીલા પાંદડાવાળા શાકભાજી ને એ બધું છે, એ બધા ઉપર વધારે આપણે ભાર આપવો જોઈએ। કહેવાનો મતલબ એ છે કે જે સફેદ દેખાતી વસ્તુ હોય એ જનરલી અવોઇડ કરવી જોઈએ। સફેદમાં જેમ કે વધારે ફેટવાળું દૂધ હોય યા ચીઝ હોય યા પનીર હોય યા માખણ હોય, સફેદ દેખાતી બધી વસ્તુને કંટ્રોલ કરવો જોઈએ, અને જે રંગબેરંગી વસ્તુ છે જેમ કે ફ્રૂટ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, એ બધાનો યુસેજ વધારે ને વધારે આપણે કરવો જોઈએ। તો મને એવું લાગે છે કે જનરલી આ રીતે કરવાથી જે હાર્ટ એટેકની ને બધી સંભાવના રિલેટિવલી ઓછી થઈ જાય અને ભવિષ્યમાં થનારા જે હૃદયરોગ ને બધી છે એની પણ શક્યતા ઘણી ઓછી થઈ જાય। અચ્છા સર, મેં આપકો પૂછના ચાહુંગી, કિસી ભી પરિવાર મેં અગર કિસી સદસ્ય કો હાર્ટ એટેક આતા હૈ તો ઉસ દૌરાન સબ લોગો કો ક્યા કરના ચાહિયે, પરિવાર કો ક્યા કરના ચાહિયે? દેખિયે, હાર્ટ એટેક આજકલ બહોત કોમન હો ગયા, ઇસલિયે પબ્લિક કો યે બહોત અવેરનેસ હોના ચાહિયે કિ પહેલે કિસકે પાસ જાના ચાહિયે, પહેલે ક્યા ક્યા प्रिकॉशंस लेने चाहिए, कैसे पता चलता है कि ये हार्ट अटैक भी हो सकता है। तो हार्ट अटैक बेसिकली जो प्रेजेंट करता है वो छाती में ग्रिपिंग सेंसेशन या भारीपन या कुछ मरोड़ पड़ रहा है छाती में, ऐसे इंसान को पता चलता है। और वो कभी कभी लेफ्ट साइड के हाथ में या अपने जबड़े तक दर्द जाता है। मगर कई बार क्या होता है कि हमारी मेंटालिटी ऐसी होती है कि हम इग्नोर करने लग जाते हैं चीज़ों को। हम सोचते हैं कि भाई छाती में दर्द हो रहा है, हो सकता है गैस है, या जबड़े में दर्द हो रहा है, तो हम उसको दांत का दर्द मान के छोड़ देते हैं। तो पहली बात तो हमको इग्नोर नहीं करना चाहिए, पहले दिमाग में आना चाहिए कि अगर हमारे पास रिस्क फैक्टर है तो हमको हार्ट अटैक है, ऐसे पहले दिमाग में सोचना चाहिए। जल्दी से जल्दी डॉक्टर के पास जाके एक बार इन्वेस्टिगेट करना चाहिए, ECG करवा के, एको करवा के कंफर्म कर लेना चाहिए कि हार्ट अटैक नहीं है। इग्नोर करने से प्रॉब्लम और लेट स्टेज में जाती है और प्रॉब्लम बड़ी भी हो सकती है। तो पहली बात होती है कि कम्युनिकेशन, आप फैमिली वालों को बताएं कि भाई मेरे को ऐसे प्रॉब्लम हो रही है, थोड़ा भी चलने पे पसीना ज़्यादा आता है, सांस फूल जाता है, या छाती में दर्द होता है जो हाथ में जा रहा है या जबड़े की तरफ जा रहा है, या भारीपन लगता है, या दिल धड़कना ज़्यादा दिल धड़कता है नॉर्मल से, तो ये सब चीज़ें आप बताएं, डॉक्टर को बताएं, तब वो जल्दी स्टेज में पिकअप होता है और उसका रिजल्ट भी ट्रीटमेंट के बाद में बेहतर आता है। सर मैं आपको पूछना चाहूँगी कि अगर हमने जिस पेशेंट ने सर्जरी करवाई है, ऑपरेशन हुआ है, उसके बाद उनको क्या क्या ध्यान रखना चाहिए? जी देखिए, ये बहुत इंपॉर्टेंट क्वेश्चन है, क्योंकि कई बार पेशेंट्स को ये लगता है कि एक बार उनकी एंजियोप्लास्टी हो गई या बाईपास ऑपरेशन हो गया तो अब उनको फिर कभी प्रॉब्लम नहीं आएगा, जबकि ऐसा नहीं है। क्योंकि हम जो मूल बीमारी है उसको हम जड़ से नहीं निकाल रहे हैं, हम सिर्फ एंजियोप्लास्टी करके जो आर्टरी ब्लॉक हुई है उसको ओपन कर रहे हैं, या बाईपास ऑपरेशन करके जो आर्टरी ब्लॉक हुई है उसको बाईपास कर रहे हैं। मगर जो मूल बीमारी है जिसके वजह से ये ब्लॉकेजेस आए हैं उसकी रोकथाम करना बहुत ज़रूरी है। इसीलिए प्रॉपर डाइट, प्रॉपर एक्सरसाइज, प्रॉपर मेडिसिन जो डॉक्टर ने बताए हैं ये लेना बहुत ज़रूरी है, और एक ओवरऑल लाइफस्टाइल उनको चेंज करनी पड़ेगी, एक हेल्दी लाइफस्टाइल की ओर उन्हें जाना होगा।
अच्छा सर, आपने इतने सारे ऑपरेशंस किए होंगे, आपके बहुत सारे किस्से भी आपके जीवन में बने होंगे पेशेंट्स को लेके, तो कोई ऐसा किस्सा जो आपको याद हो? जी ऐसे तो काफ़ी है, मगर एक क्योंकि मैं नागपुर से हूँ, हमारे यहाँ मध्य प्रदेश के बहुत सारे पेशेंट्स आते हैं, तो एक ऐसा पेशेंट था जिसको अचानक से उसको महसूस हुआ कि उसके पेट में दिल धड़क रहा है, और वो आया भी ऐसे ही तरीके से कि जैसे हमें दिल की धड़कन यहाँ महसूस होती है तो उसकी पेट में महसूस होती थी और हाथ को भी लगती थी, तो अचानक से वो ऑब्वियसली डर गया काफ़ी, और ऐसी परिस्थिति में वो मेरे पास आया और फिर हमने पूरा इन्वेस्टिगेट किया तो पता चला कि उसको बहुत पहले हार्ट अटैक आ चुका था और धीरे 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 एक हार्ट की एक दीवार पेट को चीरती हुई नीचे की तरफ चली गई है, तो उसका हार्ट जो है वो हार्ट के शेप का ना होके एक अलग ही लौकी के शेप का लंबा सा हो गया था, और फिर ऐसा ऑपरेशन काफ़ी ट्रिकी होता है, उसको हमने रिपेयर भी किया, उसका बाईपास ऑपरेशन भी किया, और अभी कम करीब 6-6.5 साल हो गए हैं एंड वो बहुत अच्छे से ही इज डूइंग वेरी वेल। सर हूँ तुमने पूछवा मांगी इसके अपने जो सर्जरी छे एमा मोस्ट ऑफ केटलो टाइम लागतो होय छे अने केटला दिवस એમાં જતા હોય છે, પછી પેશન્ટે કેટલા દિવસ સુધી રેસ્ટ કરવો પડે તેના માટે? હવે આપણે જે સર્જરીની વાત કરીએ, એક તો છે કન્વેન્શનલ સર્જરી અને બીજું છે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી। કન્વેન્શનલ સર્જરીની વાત કરીએ તો એની અંદર જનરલી ઓપરેશનનો ટાઈમ, અગર માન લો કે વાલ રિપ્લેસમેન્ટ કે એવું કંઈ કરવાનું હોય તો જનરલી 2-2 કલાક જેવો ટાઈમ લાગતો હોય છે, બાયપાસ કરવાનું હોય તો જનરલી 3-1 કલાકનો ટાઈમ લાગતો હોય છે। અગર આ સેમ વસ્તુ મિનિમલ ઇન્વેઝિવની વાત કરો તો મિનિમલ ઇન્વેઝિવમાં શું છે કે ફિલ્ડ બહુ નાનું થઈ જાય, એકદમ રેસ્ટ્રિક્ટ થઈ જાય, એટલા માટે જે ટાઈમ હોય એ રિલેટિવલી થોડો વધી જાય, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વિથ એક્સપિરિયન્સ એ ટાઈમ લગભગ સેમ જ થઈ જતો હોય છે। અગર માન લો કે હું આજે મિનિમલ ઇન્વેઝિવ કોઈ વાલ રિપ્લેસમેન્ટ કરું તો મારે 2-2 કલાક લાગે, અને કોરોનરી બાયપાસ કરું તો પણ 2-2 કલાક જેવો ટાઈમ લાગે, જે કમ્પેરેટિવલી કન્વેન્શનલ જેટલો જ છે, એટલે ટાઈમિંગમાં વિથ એક્સપિરિયન્સ એટલો કોઈ વધારે ફેર ન પડે, પણ હા એ પેશન્ટને બહુ વધારે ફેર પડે છે। કન્વેન્શનલ સર્જરીમાં જનરલી પેશન્ટને ઠીક થતા થતા લગભગ 2-3 મહિના નીકળી જતા હોય, કેમ કે હાડકું રૂજાવું, કોમ્પ્લિકેશન બધા હીલ થવા, એ બધા લગભગ 2-3 મહિના જેવું થાય। જ્યારે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અગર પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો લગભગ 7-10 દિવસમાં પેશન્ટ એનું કામ કરવા માટે તૈયાર થઈ જતું હોય। સર મેં આપકો પૂછના ચાહુંગી, જ્યાદાતર હમ દેખે તો હાર્ટ એટેક સબસે જ્યાદા મેલ કો આતે હૈ ફીમેલ કે કમ્પેરિઝન મેં, ઉસકા ક્યા રીઝન હૈ? ઓર હમ દેખે સોશિયલ મીડિયા મેં તો સોશિયલ મીડિયા મેં ભી એસા હોતા હૈ કે લેડીઝ કે પાસ દિલ નહીં હૈ ઇસલિયે ઉનકો એટેક્સ નહીં આતે, તો ક્યા રીઝન હૈ? યે બહોત અચ્છી ચીઝ હૈ જો આપ પૂછ રહે હૈ, મગર ઇસમે એસા કુછ નહીં હૈ કે મેલ્સ કો જ્યાદા આતા હૈ ઓર ફીમેલ્સ કો હાર્ટ એટેક નહીં હોતા હૈ યા ફીમેલ્સ કે પાસ દિલ નહીં હૈ, એસા કુછ નહીં હોતા હૈ। पहले के ज़माने में ऐसा होता था कि हमारे कल्चर के वजह से बोलिए या फैमिली के कल्चर के हिसाब से बोलिए कि फीमेल्स की बीमारी को थोड़ा इग्नोर किया जाता था, और मेल्स क्योंकि ज़्यादा काम करते हैं उनको थोड़ा भी सीने में दर्द होता था या तकलीफ होती थी तो उनको पहले डॉक्टर को दिखाया जाता था, और इसलिए फीमेल्स की बीमारी एक तो हम इग्नोर करते थे, लेट स्टेज में पता चलती थी, कई बार पता भी नहीं चलती थी, इसलिए हमको लगता था कि फीमेल्स को हार्ट अटैक का प्रॉब्लम ही नहीं होता है, मेल्स को प्रॉब्लम होता है। दूसरा क्या होता है कि कुछ एक्चुअल फैक्टर्स भी हैं, जैसे फीमेल्स को नेचुरल प्रोटेक्शन होता है एक आयु तक, जब तक उनके मासिक चलते रहते हैं, हार्मोनल बैलेंस एक चलता रहता है तब तक उनका नेचुरल प्रोटेक्शन भी होता है। 50-55 की आयु के बाद में हार्मोनल इम्बैलेंस होने की वजह से उनमें हार्ट अटैक का रिस्क थोड़ा बढ़ जाता है, तो इनको फीमेल्स में थोड़ा नेचुरल प्रोटेक्शन होता है 50-55 की आयु तक, जब तक उनका हार्मोनल बैलेंस रहता है, और उसके बाद में देखा गया कि हार्ट अटैक के चांसेस थोड़े बढ़ जाते हैं, मगर ऐसा बिल्कुल नहीं है कि फीमेल्स में हार्ट अटैक नहीं होता है या दिल नहीं होता। सर मैं आपको पूछना चाहूंगी कि हम देखे तो जो ज्यादा लोग मेदस्वी होते हैं उनको हार्ट अटैक के चांसेस होते हैं, लेकिन यहाँ पे देखिए तो जो कम उम्र के लोग हैं या फिर जो दुबले पतले हैं उन लोगों को भी अटैक आते हैं, तो उसके पीछे का क्या रीजन है? देखिए मोटापा सिर्फ एक फैक्टर है, ऐसा नहीं है कि सारे मोटे पेशेंट्स को हार्ट अटैक आएगा ही, और ऐसा बिल्कुल नहीं है कि सिर्फ आप दुबले हो इसीलिए आपको हार्ट अटैक नहीं आएगा। हार्ट अटैक के बहुत सारे जो फैक्टर्स हैं, जो कारण हमें पता है, उसमें से एक मोटापा है, तो ज़रूरी नहीं है कि सिर्फ
पतला पेशेंट है इसीलिए उसको कभी हार्ट अटैक ना आए। हार्ट अटैक के कारण जो जैसे डॉक्टर साहब ने भी बताया कि कुछ मॉडिफाइबल है कुछ नॉन मॉडिफाइबल है। मॉडिफाइबल में आपको अगर डायबिटीज़ है, आपको अगर ब्लड प्रेशर है और ये दो बीमारी आपने अगर कंट्रोल में रखी है तो भी आप हो सकता है कि आपको हार्ट अटैक ना आए, मगर आपको डायबिटीज़ और ब्लड प्रेशर को कंट्रोल में रखना बहुत ज़रूरी है। तीसरा फैक्टर स्मोकिंग, ये यंग जनरेशन में अभी तो बहुत ज़्यादा रैम्पेंट हो गया है, देखा जा रहा है, उसके वजह से भी यंग पेशेंट्स में हमें हार्ट डिजीज़ का जो अभी रेट दिख रहा है वो बहुत ज़्यादा बढ़ गया है। और सबसे इम्पॉर्टेंट आज की दुनिया में स्ट्रेस और फिजिकल इनएक्टिविटी, यानी किसी भी प्रकार का व्यायाम ना करना। Yes. सब लोग यही कहते हैं कि हमें समय ही नहीं, हमें वक्त ही नहीं मिलता, मगर हमारे शरीर के लिए, हमारे दिल के लिए हमने कम से कम आधे घंटे से पौन घंटा निकालना ही चाहिए अगर हमें जिंदगी भर स्वस्थ रहना है तो। सर, खुराक की बात करें तो किस टाइप का डाइट हमें लेना चाहिए? जी देखिए, एक बैलेंस डाइट बहुत ज़रूरी है। ऐसा नहीं है कि सिर्फ हम वेजिटेबल्स ही खा रहे हैं और सिर्फ सलाद ही खा रहे हैं। हमें हमारे शरीर को ऑयल भी चाहिए होता है, हमें हमारे शरीर को कार्बोहाइड्रेट भी चाहिए होता है, हमारे शरीर को प्रोटीन्स भी चाहिए होते हैं, इसीलिए एक बैलेंस डाइट होना बहुत जरूरी। सर, तमने पूछा मांगी इसके आपड़े ત્યાં ટેકનોલોજી વધી ગઈ છે બરાબર મેડિકલ ક્ષેત્રે, તો આપણે ઓલ ઓવર ઇન્ડિયા ની વાત કરીએ તો અત્યારે હાર્ટ એટેક તેમજ હાર્ટ ડિસીઝ નો રેશિયો કેટલો છે આપણે ત્યાં? હાર્ટ ડિસીઝ નો રેશિયો ની અગર વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં એ લગભગ 15% જેટલો વધી ગયો છે। અને જે સાહેબે કહ્યું એ પ્રમાણે બધા બેઝિકલી આ રીતના ફેક્ટરને લીધે કે સ્ટ્રેસ, ખાવા પીવામાં ધ્યાન ન રાખે, જંક ફૂડની આદત હોય, પ્લસ કેટલા ફેમિલી અને જીનેટિક ફેક્ટર, એટલે આ બધી કન્ડિશનને લીધે લગભગ 15% જેટલો વધારો થયો છે। બીજી એક વસ્તુ કે આ 15% વધારાની સાથે સાથે પેશન્ટની જે ઉંમર છે, પહેલાં એવું હતું કે ભાઈ 55-60 વર્ષની ઉંમરથી વધારે હોય તો હાર્ટ એટેકની શક્યતા ને બધું વધી જતું, પણ અત્યારે 40 વર્ષ કરતાં નીચેના પણ પેશન્ટ હાર્ટ એટેક સાથે, પ્લસ જેનું હૃદયનું પમ્પિંગ બહુ ઓછું હોય એવા સાથે આવવાવાળા પેશન્ટની સંખ્યામાં ખૂબ મોટી પ્રમાણમાં વધારો થયો। ઓકે સર, આ ફિલ્ડની અંદર તમારો કેવો એક્સપિરિયન્સ છે લોકો સાથેનો? અગર એક્સપિરિયન્સની વાત કરીએ તો મલ્ટિપલ જાતના લોકો મળ્યા છે। ઘણા લોકો એવા છે કે જેમ કે અગર વાત કરીએ કે ભાઈ આપણે સૌરાષ્ટ્ર એટલે એક જાતનું ખેતી પ્રધાન એરિયા કહેવાય, તો ત્યાંથી ખેતીવાડીવાળા પ્લસ મજૂરો બધી રીતના પેશન્ટો આપણી જોડે આવતા હોય છે અને બધા લગભગ એવું કહેવાય કે ડૉક્ટર એટલે એમના માટે સેકન્ડ ગોડ, બીજા ભગવાન કહેવાય, એ રીતે જનરલી ટ્રીટ કરતા હોય છે। પણ બીજા ઘણા બધા એવા પેશન્ટો બી મળ્યા છે મને કે ભાઈ ડૉક્ટરને ઊંધી રીતે ટ્રીટ કરે, પણ લગભગ 90% જેટલા પેશન્ટો જે મળ્યા, એક્સપિરિયન્સ મારો તો સારો રહ્યો છે ઓલ ઓવર। સર, આપ અમારે દર્શકો કો હાર્ટ કે બારે મેં ક્યા રાય દેના ચાહોગે, આપકા ક્યા મેસેજ હે લોગો તક? देखिए, मैं शॉर्ट में आपको यही कह सकता हूँ कि जो हमारे हाथ में है वो हमको पहले कंट्रोल करना चाहिए, और उसमें प्राइमरली हमको दो चीज़ें बिल्कुल ध्यान में रखनी है, एक है एक्सरसाइज और दूसरा है डाइट। दो चीज़ें हम अगर कंट्रोल करते हैं तो हम 90% हार्ट की बीमारियों से बचने के लिए अपना काम कर चुके हैं। एक्सरसाइज हमको रेगुलर करनी चाहिए, हफ्ते में 4-5 दिन कम से कम आधे घंटे की एक्सरसाइज करनी चाहिए, और एक्सरसाइज में योगा, लाइट एरोबिक एक्सरसाइजेज, जॉगिंग, ये सब ज़्यादा प्रेफरेबल है। और दूसरा है डाइट। डाइट ऑलरेडी हमने आपको बताया जैसे कि बैलेंस डाइट होना चाहिए, प्रोटीन्स होने चाहिए, ग्रीन लीफी वेजिटेबल्स होना चाहिए, एक्स्ट्रा ऑयल जहाँ हम यूज़ करते हैं, फ्राइड चीज़ें, अचार वगैरह जैसे मलाई, दूध के ऊपर मलाई, ये सब हमको ज़्यादा सेवन नहीं करना चाहिए, घी का ज़्यादा सेवन नहीं करना चाहिए, हमको हेल्दी ऑयल, हेल्दी प्रोटीन रिच डाइट, ये सब लेना चाहिए। और जब भी आपको कोई शिकायत होती है तो आप एक हार्ट का प्रॉब्लम हो सकता है दिमाग में ऐसा रखिए, आपकी एज भले कम हो या ज़्यादा हो, आपको फैमिली हिस्ट्री हो, डायबिटीज़ हो या नहीं हो, ये सब चीज़ें अलग चीज़ें हैं, मगर आपको ये दिमाग में होना चाहिए कि अगर मेरे को सीने में दर्द हो रहा है या धड़कन की प्रॉब्लम हो रही है या चलने में सांस फूल रहा है तो एक बार आप ज़रूर चेकअप कराएँ, कार्डियोलॉजिस्ट से ज़रूर मिलें, एक बार बेसिक इन्वेस्टिगेशन करवा के आप अपनी चिंता हटा दें कि मेरे को हार्ट की बीमारी फिलहाल नहीं है। सर, आपका क्या मैसेज है हमारे दर्शकों? देखिए, इसमें जैसे डॉक्टर साहब ने कहा, इसमें एक बहुत इम्पोर्टेंट चीज है जिसको हम कहते हैं कि रेगुलर हेल्थ चेकअप। यस, इसके वजह से आपकी जो बीमारी कैसे इनिशियल स्टेजेस में पकड़ी जा सकती है,
कई बार हमारे पास पेशेंट आते हैं जो रेगुलर हेल्थ चेकअप करते हैं, करीब करीब 3,500-4,000 रुपए उसमें लग जाते हैं पूरा चेकअप में, और फिर बड़े दुखी हो जाते हैं कि डॉक्टर साहब इसमें तो कुछ भी गड़बड़ नहीं निकला। उन्हें लगता है अरे हमने 4,000 रुपए खर्चा कर दिए और सब नॉर्मल निकल आया। तो मैं कहता हूँ आपके आपका दिल अच्छा है, आपका लिवर अच्छा है, आपकी किडनी अच्छी है, आपका ब्रेन अच्छा है, ये तो अच्छी बात है। अगर इसमें से अगर कुछ निकल आता जो लाखों आपके खर्चा कर देते तो आपको खुशी नहीं होनी चाहिए थी। तो रेगुलर हेल्थ चेकअप करना बहुत जरूरी है। इसमें अगर जैसे प्री डायबिटिक स्टेज हो, यानी डायबिटीज जिसको होने वाला है, उसको अगर पता चल जाए कि हमारे ब्लड शुगर थोड़ा हायर साइड में रह रहे हैं, तो इनिशियली डाइट और एक्सरसाइज से ही उसको कंट्रोल कर सकते हैं। अगर फुल ब्लोन डायबिटीज हो गया 400-500 शुगर होने के बाद पता चलता है, तो उसको कंट्रोल करने में कई बार प्रॉब्लम्स आते हैं, और तब तक हो सकता है कि अंदर से आपके काफी सारे ऑर्गन्स डैमेज भी हो गए हों। तो एक हेल्थ चेकअप करना रेगुलर बेसिस पे बहुत जरूरी है। सर तो मैं सुन मैसेज आपको बोलूं, हमारे बेसिकली मैसेज ये छे कि पहली वस्तु के आपने नहीं गुजरात में बट ऑल ओवर इंडिया में एक तो हेल्थ स्क्रीनिंग प्रोग्राम चालू करवो जो ये स्क्रीनिंग प्रोग्राम थी बेसिकली शू है कि जे यंग पेशेंट है जे लोगों ने आज की तकलीफ है वेली तक आइडेंटिफाई कर सकें और वेली तक ये लोगों ने ट्रीट कर सकें, क्योंकि यंग पीपल से ये लोग एम कहवा कि दे आर प्रोडक्टिव पॉप्युलेशन के जे लोग आर्थिक काम में बदा संडोवायेला होटे ये लोग पहला स्क्रीनिंग ने बधु कर जल्दी ये लोग ने आइडेंटिफाई करवा जोइए। बीजो एक मारो मेसेज है कि हेल्थ इज वेल्थ, और तीजु अगर कहो तो लीव हेल्थी लीव लॉन्गर एंड लीव यंगर। तो हमारो मेसेज है बेसिकली पॉप्युलेशन में। तो दर्शक मित्रों आजना कार्यक्रम अंतर्गत आपणे हार्ट डिजीज तेमज हार्ट सर्जरी विषय आपणे घणी बधी वातचीत करी। आवती वखते फरी पाछा आपणे मळीए छीए, त्यां सुधी तमारी दोस्त शीतलने रजा आपशु अने જોતા રહેજો અબ તક ચેનલ। નમસ્કાર।